ઘડેરો એક લીટર ને ભેગા કરવા માટે કઈ કઈ યુક્તિઓ અજમાવે છે, એટલે કે એક લીટર કેવી રીતે થાય તેના વિશે ઘડેરા ને થોડી મૂંઝવણ છે। तो चलो आपणे एनी मूंझवणने दूर करी दईए। हवे मित्रों, आपणे एक दिवस में केटला लीटर पानी पीए छे ते कोई मने कहेशे? आपणे क्यारे काउंटिंग नथी कर्युं ने के आपणे एक दिवस में केटलुं पानी पीए छीए। तो हवेथी काउंटिंग करवानुं शुरू करी दो के तमे एक दिवस में केटला लीटर पानी पीओ छो। तो मित्रों, एक लीटर पानी आपणे पीधुं के नहीं पीधुं ए आपणे केवी रीते नक्की करी शकीए? तो ए माटे मारी पासे सरस मजानी एक युक्ति छे। तो तमारा घर में पानी नी बोटल तो हसे ज ने, जे पानी नी बोटल उपर लख्यू होय छे एक लीटर, बे लीटर, बराबर ने? एवी रीते पानी नी बोटल उपर लीटर अने मिली लीटर केटला छे ते लख्यू ज होय छे। तो आपणे ए लीटर अने मिली लीटर नी बोटल नो उपयोग करीने आपणे आखा दिवस में केटला लीटर पानी पीए छे ते जाणी शकीए। तो हवे आगळ जोईए मित्रों, आपणे ઘડેરાની મૂંઝવણને દૂર કરીએ। હવે અહીંયા તમને આપ્યું છે એક લીટર। હવે એક લીટર એટલે આપણને ખબર છે કે 1000 મિલી, બરાબર ને? એક લીટર બરાબર 1000 મિલી। હવે અહીંયા જો તમને 250 મિલી આપ્યા છે, તો હવે બીજા આપણે કેટલા મિલી લખીશું? તો એક લીટર થશે। હવે અહીંયા 250 મિલી આપ્યા છે, એટલે આપણે બીજા લખીએ 250 મિલી। તો હવે તમે સરવાળો કરી શકો છો કે 250 અને 250 કેટલા થઈ ગયા? 500, બરાબર ને? એટલે 500 મિલી થયા। હવે બાકી કેટલા રહ્યા? બીજા 1000 મિલી સુધી પહોંચવામાં કેટલા બાકી રહ્યા? હવે 250 250 500 તો થઈ ગયા, બાકી કેટલા રહ્યા? 500, બરાબર ને? એટલે 500 मिली, એટલે 500 मिली प्लस 250 मिली प्लस 250 मिली बराबर 1 लीटर, એટલે કે 1000 मिली। હવે અહીંયા જુઓ, તમને 100 मिली આપ્યા છે। હવે અહીંયા ગાડી 100 मिली આપ્યા છે, મારે 1000 સુધી પહોંચવું છે, બરાબર? તો હું બીજા કેટલા લઈશ? તો કે 300 मिली प्लस 300 मिली प्लस 300 मिली, बराबर ने? हवे तमे अहीं जोई शको छो के 1 ने 3 4, 4 ने 3 7, 7 ने 3 10, એટલે થઈ ગયા 1000 મિલી, એટલે કે 1 લીટર। હવે અહીંયા તમને બે બોક્સ આપ્યા છે, બરાબર? તો કેટલી સંખ્યા હશે? બે સંખ્યા હશે ને? તો કઈ કઈ સંખ્યા હશે? તો અહીંયા કઈ હશે? 500 મિલી प्लस 500 मिली। तो 500 ने 500 केटला थई गया? 1000 मिली, एटले के 1 लीटर। हवे अहींया सामने पण तमने बे बॉक्स आप्या छे, तो केटला लई शकाय? 800 मिली प्लस 200 मिली। तो 800 अने 200 केटला थई गया? 1000 मिली। એવી જ રીતે અહીંયા જો 1 2 અને 3 બોક્સ આપ્યા છે, બરાબર? તો અહીંયા તમે લઈ શકો કે બસ અહીંયાથી શરૂઆત કરીએ, તો કે 500 મિલી પ્લસ 300 મિલી પ્લસ 200 મિલી, તો થઈ ગયા ને 500 ને 300 800, 800 ને 200 1000, એટલે થઈ ગયા ને 1000 મિલી। હવે અહીંયા જો તમને બે બોક્સ આપ્યા છે, તો આપણે કેટલા લઈ શકીએ? તો કે 900 મિલી પ્લસ 100 મિલી, થઈ ગયા ને 1000 મિલી। આ સિવાય અહીંયા આપણે બીજો પણ લઈ શકીએ, 600 મિલી प्लस 400 मिली, तो पण 1000 થઈ જાય। એટલે અલગ અલગ રીતે આપણે આમાં ગણતરી કરીએ,
પણ મતલબ કે આપણો જવાબ શું આવવો જોઈએ, એક લીટર એટલે કે 1000 મિલી થવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર પરીક્ષામાં આપણને આ રીતે પૂછાતું હોય છે કે ઉદાહરણ મુજબ ખાલી સ્થાન પૂર્ણ કરો. અહીંયા તમને બે ઉદાહરણ આપવામાં આવ્યા છે. પહેલું ઉદાહરણ, 5 લીટર બરાબર 5000 મિલી. આપણે આગળ જોઈ ગયા કે 1 લીટર બરાબર 1000 મિલી, એવી જ રીતે 2 લીટર બરાબર 2000 મિલી, 3 લીટર બરાબર 3000 મિલી, બરાબર ને. હવે બીજો ઉદાહરણ જુઓ, 2 લીટર પ્લસ 450 મિલી બરાબર 2000 મિલી પ્લસ 450 મિલી. હવે 2000 ક્યાંથી આવ્યા, તો કે 2 લીટર, તો 2 લીટર બરાબર 2000 મિલી પ્લસ 450 મિલી, બરાબર. આ બે જે સંખ્યા મળી એનો સરવાળો જે હોય તે મિલી. હવે આગળ જોઈએ પહેલું, 4 લીટર, તો 4 લીટર બરાબર કેટલા મિલી થશે, તો કે 4000 મિલી. એવી જ રીતે તમને 6 લીટર આપ્યું હોય તો કેટલા થશે, 6000 મિલી, બરાબર ને. હવે આગળ જો, 2 લીટર 475 મિલી. હવે 2 લીટર એટલે કેટલા મિલી થશે, તો કે 2 લીટર બરાબર 2000 મિલી પ્લસ કેટલા છે, 475 મિલી. 475 મિલી. હવે આ બંનેનો સરવાળો કરીશું તો કેટલા આવશે, 2475 મિલી, બરાબર ને. હવે આગળ, 7 લીટર, તો 7 લીટર એટલે કેટલા મિલી થશે, 7000 મિલી પ્લસ કેટલા છે, 6 મિલી. કેટલા છે, 6 મિલી. હવે આ બંનેનો આપણે સરવાળો કરીશું તો કેટલા થશે, 7006 મિલી, બરાબર. આગળ, 8 લીટર 60 મિલી. હવે 8 લીટર એટલે કે 8000 મિલી પ્લસ કેટલા છે, 60 મિલી. કેટલા છે, 60 મિલી, બરાબર. કેટલા થશે, 8060 મિલી. કેટલા થશે, 8060 મિલી. હવે જો 6 લીટર 350 મિલી. હવે 6 લીટર બરાબર કેટલા થશે, 6000 મિલી પ્લસ 350 મિલી, બરાબર. કેટલા થશે, તો કે 6350 મિલી, બરાબર ને. હવે જોઈએ ખાલી જગ્યા પૂરું. પહેલી ખાલી જગ્યા છે 1 લીટર બરાબર ખાલી જગ્યા ગુણ્યા 10 મિલી. હવે 1 લીટર, 1 લીટર એટલે 1000 મિલી, તો આપણે કેટલા ગુણ્યા 10 કરીએ તો 1000 મિલી આવે, એટલે કે 1 લીટર થાય. તો આપણે 10નો ગુણાકાર કઈ સંખ્યા સાથે કરવો પડે, કેટલા મિલી સાથે આપણે એને ગુણવા પડે, જે આપણે પહેલા જ વિડીયોમાં આગળ જોઈ ગયા, જે ડેરકાભાઈને ખીર જોઈતી હતી. તો દરેક ડેરકાભાઈને કેટલી ખીર જોઈતી હતી, 100 મિલી, બરાબર ને. દરેક ડેરકાભાઈને કેટલી ખીર જોઈતી હતી, 100 મિલી. આપણે 10 ડેરકા સાથે એનો ગુણાકાર કરેલો, એટલે કે 100 મિલી ગુણ્યા 10 મિલી બરાબર 1000 મિલી, બરાબર ને. એટલે કે 100 મિલી, બરાબર ને. 100 મિલી ગુણ્યા 10 મિલી બરાબર 1 લીટર, એટલે કે 1000 મિલી. બીજું જુઓ, 1/2 લીટર બરાબર ખાલી જગ્યા મિલી. હવે 1/2 એટલે કે 1/2 લીટર, બરાબર ને. હવે 1/2 લીટર એટલે કે 1/2 ગુણ્યા 1 લીટર બરાબર કેટલા આવે, 1000 મિલી, એટલે કે 1/2 ગુણ્યા 1000. હવે આપણને ખબર છે કે 50 × 2 = 100, બરાબર ને. 50 × 2 = 100 અને 1 = 0, એટલે 500 × 1000 થાય. કેટલા દુ, 500 × 1000, એટલે 1/2 લીટર બરાબર ખાલી જગ્યા મિલી થશે, તો કે 500 મિલી થશે. એવી જ રીતે 1/4 લીટર બરાબર ખાલી જગ્યા મિલી. તો હવે આપણે જોઈએ કે 1/4 × 1000, બરાબર ને.
હવે આપણે અહીંયા ગાડી ભાગાકાર કરીએ કે 1000 ભાગ્યા 4 હવે 4 2 8 0 માંથી 8 નહીં જાય એટલે આપણે 10 કો લેવો પડે બરાબર ને 10 માંથી 8 જાય તો 2 અને અહીંયા 0 ઉપરથી ઉતાર્યો 0 તો કેટલા થયા 20 એટલે 4 5 20 0 0 હવે બાકી શું રહ્યું 0 તો અહીંયા આપણે 0 ઉતાર્યો હવે આપણને ખબર છે કે 4 ગુણ્યા 0 કરીશું તો 0 આવશે એટલે 0 તો કેટલા આવી ગયા 250 મિલી બરાબર ને એટલે 1 ચતુર્થાંશ લીટર બરાબર કેટલા મિલી થશે 250 મિલી થશે હવે આગળ જુઓ 3 ચતુર્થાંશ લીટર બરાબર કેટલા મિલી તો આપણે કરીએ 3 ચતુર્થાંશ ગુણ્યા 1000 તો આપણે અહીંયા જોઈ ગયા કે 1000 ભાગ્યા 4 તો કેટલા આવ્યા 250 તો આપણે કરી શકે ને અહીંયા ડાયરેક્ટ કે 250 ચોક 1000 હવે બચ્યા કેટલા 3 ગુણ્યા 250 હવે આપણે કરીએ 250 ગુણ્યા 3 3 સાથે 0 નો ગુણાકાર 0 3 5 15 નો 5 વધી 1 3 2 6 6 ને 1 7 તો કેટલા આવી ગયા 750 એટલે કે 3 ચતુર્થાંશ લીટર એટલે કે કેટલા મિલી થશે 750 મિલી થશે 5 ગુણ્યા 600 મિલી બરાબર કેટલા લીટર હવે 5 ગુણ્યા 600 કરીએ તો કેટલા થશે 600 ગુણ્યા 5 કરીશું તો કેટલા થશે 3000 થશે કેટલા થશે 3000 થશે પણ આપણને શું પૂછ્યું છે ખાલી જગ્યા લીટર તો 3000 મિલી બરાબર કેટલા લીટર આવશે 3 તો ખાલી જગ્યામાં આપણો જવાબ કેટલા આવશે 3 લીટર બરાબર ને 600 ગુણ્યા 5 કરીએ એટલે આપણને 3000 મળે ને 3000 મિલી બરાબર 3 લીટર હવે આગળ જો ખાલી જગ્યા મિલી બરાબર 6 ગુણ્યા 300 મિલી હવે 6 તાલી કેટલા થશે 18 અને 2 0 એટલે કેટલા થઈ ગયા 1800 મિલી તો અહીંયા કેટલા મિલી આવશે 1800 મિલી મિલી લખેલું જ છે બરાબર આજે બસ આટલું જ નવા વિડિયો સાથે આપણે ફરી મળીશું